गणेश उत्सव नो त्यौहार नजीक आवी रह्यो छे। लोको दरिया में भगवान गणपति नु विसर्जन करशे, जेना कारणे दरिया में प्रदूषण नु प्रमाण पण वधारे जोवा मळशे। हाल भगवान गणेश जी नी मूर्तिओ ने कलाकारो आखरी ओप आपी रह्या छे। त्यारे वलसाड उमरगाम में एक जागृति माटे शाळाना शिक्षकोए अनोखी पहल शुरू करी छे। दरिया किनारे आवेली शाळा में विद्यार्थीओ ने पर्यावरण अने आस्था साथे थता अन्याय नी बाबत नो संदेशो आपी जनजागृति नो प्रयास हाथ धरायो छे। માટીની મૂર્તિઓ માટે લોકો જાગૃત બને અને દરિયો નદી કે તળાવોને પ્રદૂષિત થતા અટકાવે તે જરૂરી છે। શાળાના બાળકો એક સંદેશ લઈ જરૂર સમાજ સુધી પહોંચાડશે, પ્રશંસનીય પ્રયાસ જરૂરી છે। ફાધર, અમને સંદેશ આવ્યો છે કે આપણે માટીની મૂર્તિ બનાવવી જોઈએ, કેમ કારણ કે તે માટીની મૂર્તિ આપણે જલ્દી રિઝોલ્વ થાય છે વોટરમાં, અને પીઓપીની મૂર્તિ બહાર આવીને પછી ગણપતિનું પણ અપમાન કરે છે। થોડી થોડી મૂર્તિ બહાર આવતી હોય છે અને પછી તે રિઝોલ્વ થતી નથી, કારણ કે તે પીઓપીની મૂર્તિ હોય છે ને તે કેમિકલ દ્વારા યુઝ કરેલી હોય છે। શાળા દ્વારા અમને સંદેશ આવ્યો છે કે અમે પીઓપીની મૂર્તિ યુઝ ન કરીશું, માટીની મૂર્તિ લાવશું। પર્યાવરણ બચાવશું ઉત્સવ એટલે એક ધાર્મિક આસ્થાનો ઉત્સવ છે, પણ તેમાં આપણે ખૂબ સુંદર મૂર્તિ બનાવી દઈએ, ખૂબ આકર્ષક મૂર્તિ બનાવી દઈએ એટલે આપણને એવું લાગે કે આ બહુ સુંદર છે। પણ એ સુંદર ગણપતિની જે મૂર્તિ છે, એકચ્યુઅલી એ ગણપતિજીની મૂર્તિ કેમિકલ, જેમ કીધું, કેમિકલથી તૈયાર થાય છે, એટલેથી એ તાત્કાલિક પાણીમાં ઓગળી જવાની નથી। એટલે સુરત જેવા શહેરમાં તો કેટલાક નાના નાના તળાવો પણ તૈયાર કરવામાં આવે છે, કે નદીઓમાં બોલતા પહેલાં ઘણી બધી મૂર્તિઓ થઈ જાય। આપણે તો દરિયા કિનારો છે એટલે આપણને બહુ તકલીફ નહીં પડે, છતાં ઘણા દિવસ સુધી એ મૂર્તિઓ આમને રખડે છે, અને પછી આ સામાજિક સારી સંસ્થાએ એને પાછી ત્યાં લઈ જવી પડે છે, તો કેટલા દિવસ સુધી એ મૂર્તિ આમ રહે છે। તેના કરતાં આપણે માટીની મૂર્તિનો ઉપયોગ કરીએ, અને તે માટીની મૂર્તિનો ઉપયોગ કરીએ તો એક સારી રીતે પાણીમાં ઉગળી પણ જાય, એક ભગવાનનું, ગણપતિ દાદાનું અપમાન પણ નહીં થાય, અને સારી રીતે એક વિસર્જન થઈ જાય એવી એક આપણી આસ્થા સાથે એને વિસર્જન કરીએ, તો એક શાળા એ માહિતી તમામ બાળકોને આપી રહી છે કે ઘર સુધી મેસેજ પહોંચે, તમારા વાલીઓ, તમારા સગા સંબંધીઓ, તમામને એક સારો મેસેજ પહોંચે, અને માટીની મૂર્તિનો જ ઉપયોગ કરે એવી એક અભિલાષા રાખવામાં આવે છે। MMS સ્કૂલ ઉમરગામમાં અમે દરેક વર્ગના વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વાપરવા માટે સૂચના આપી છે, અને એ મુજબ લગભગ દરેક વર્ગના બાળકો એમના વાલીઓને સમજાવશે કે જે આપણે પીઓપીની મૂર્તિ વાપરીએ છીએ એ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક છે। આપણે વિસર્જિત એવી પીઓપીની મૂર્તિઓ પણ નિહાળી છે કે જેનો લાંબા સમય સુધી નિકાલ થતો નથી, કે વિસર્જિત થતી નથી, તો આવી મૂર્તિને બદલે આપણે માટીની મૂર્તિ વાપરીએ તો એ પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। અને જો હજુ પણ આપણે એની શરૂઆત ન કરી હોય તો આજથી જ એનો અમલ કરીને આપણે પર્યાવરણ બચાવશું, એ રીતે અમે બાળકો પાસેથી બાંહેધરી લીધી છે।